દાહોદમાં પૂર જેવી આપદાથી નિપટવા માટે પહોંચી એનડીઆરએફની ટીમ. નીચાણવાળા વિસ્તારોને જિલ્લા કલેક્ટર દ્વારા કરાયા એલર્ટ. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને ગઈકાલે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ઝાલોદની નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા 5 લોકો પૂર આવવાના કારણે તણાયા હતા. તેવી સ્થિતિ ફરી ના સર્જાય તે માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. દાહોદ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે અગમચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હાલ દાહોદ ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સમગ્ર દાહોદ જિલ્લામાં છેલ્લા 37 કલાકથી અવિરત વરસાદને પગલે સાર્વત્રિક પાણી થઈ ગયું છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે વહેલી સવારે એનડીઆરએફની ટીમ કમાન્ડર કિશનસિંહ ચૌહાણ સાથે 21 જવાનોની એક ટીમ દાહોદ ખાતે પહોંચી ગઈ હતી. દાહોદ ખાતે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદના પગલે કોઈપણ પરિસ્થિતિ ન પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ સજ્જ બની સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા પણ કાળી ટુબે ડેમના હાઈ એલર્ટ ઉપર છે. નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે. ઝાલોદ તાલુકામાં આવેલો કાળી બે ડેમનો તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે 91% ભરાઈ જતાં સિંચાઈ વિભાગ દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને નીચાવાસમાં આવતા ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સરનારા ડેમમાં સતત નવા નીરની આવક થઈ છે. ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ઝાલોદ તાલુકાના માછણનારા જળાશયમાં સતત નવા નીર આવક શરૂ થઈ છે. તારીખ 23ના સવારના 9 વાગ્યાની સ્થિતિએ ડેમની સપાટી 270 મીટર નોંધાઈ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાની સામે 72.84% છે. પાણીની સતત આવકના કારણે સિંચાઈ વિભાગ દ્વારા ડેમને વોર્નિંગ સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યું હોવાનું કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા જણાવવામાં આવ્યું છે. નઈ મુંડા, જેએસટીવી, દાહોદ.